કોઈપણ કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણી એટલે કે લંચ માટે રૂપિયા આપવા પડે છે ત્યારે પોતાના કામ નીકળતા હોય છે જો કે આવા લાંચા અધિકારીઓ સામે નાગરિકો પણ જાગૃત થઈને એસીબીના સહારો લેતા હોય છે આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે જૂનાગઢના મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન નામે કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની માલિકની જમીન ધંધાર્થી કારખાનું નાખવા તથા અન્ય કોમર્શિયલ ઉપયોગ અથવા વેચાણ કરવા સારું બિન ખેતી કરવાની હોવાથી ઓનલાઈન અરજીઓ કરી હતી જે બાબતે આક્ષેપિતને રૂબરૂ મળ્યા હતા અને પોતે કરેલી અરજી બાબતે વાતચીત કરતા દર ચોરસ મીટર ₹30 નો વહીવટ કરવો પડશે તેમ આક્ષેપિતે જણાવ્યું અને જે ચોરસ મીટર ₹30 ના લેખે અંદાજિત 3,90,000 જેટલી મોટી રકમ લાંચ પેટી આપવાની થતી હતી જે લાંચની રકમ ફરિયાદી પોતે આપવા માંગતો ન હોવાથી આક્ષેપિતની કચેરી ખાતે રૂબરૂમાં જઈને હેતુલક્ષી વાતચીત કરી રક્ષકના અંતે ₹3 લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે તેવી માંગણી કરી હતી ફરિયાદીએ ₹1 લાખ આક્ષેપિત મકવાણાને આપવાનું અને બાકીના રૂપિયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો જે ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આરોપીએ લાંચની રકમ 1 લાખ સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા સુપરવિઝન અધિકારી બીઆર દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાઘેલાએ છટકું ખોટવતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હતા લાંચ રશ્વત વિરોધી બ્યુરો ના નિયામક શ્રી દ્વારા અવારનવાર ગુજરાત રાજ્યની અંદર બનતા ભ્રષ્ટાચારના બનાવોને અટકાવવા સારું લોક જાગૃતિ ના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેની અંદર લાંચ રશ્વત વિરોધી બ્યુરો દ્વારા એક ટોલ ફ્રી નંબર 1064 ની અવારનવાર જાહેરાત કરવામાં આવે છે જેના કારણે લોકોમાં જાગૃતિ આવે આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા ટોલ ફ્રી નંબરની અંદર પોતાની ફરિયાદ રજૂઆત કરતા તેઓની ફરિયાદ સાંભળી અને પોતાને જમીન બિનખેતી કરવાની હોય પોતાની 12,791 ચોરસ મીટર જમીનના અવેજમાં ચોરસ મીટર દીઠ નાયબ મામલતદાર શ્રી જેજી મકવાણા જમીન શાખા કલેક્ટર કચેરી જૂનાગઢ નાઓ દ્વારા ચોરસ મીટર દીઠ ₹30 ની લાંચની માંગણી કરવામાં આવેલ આમ અંદાજિત 3,90,000 જેટલી માતબર રકમની લાંચની માંગણી કરવામાં આવેલ હોય જે લાંચ ફરિયાદી પોતે આપવા માગતા ન હોય તેઓએ ટોલ ફ્રી નંબર 1064 પર એસીબીનો સંપર્ક કરી અમારી કચેરીએ આવી અને પોતાની ફરિયાદ અમારી સમક્ષ રજૂ કરેલ જે ફરિયાદ આધારે આજરોજ કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે એક ટ્રેપનું આયોજન કરવામાં આવેલ આ ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર શ્રી જેજી મકવાણા નાઓએ ફરિયાદી પાસેથી ₹1 લાખ રોકડા રંગે હાથ લઈ અને પોતે ઝડપાઈ ગયેલ છે અને તે બાબતે આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ટ્રેપની પ્રક્રિયા દરમિયાન આ નાયબ મામલતદાર શ્રીના ટેબલની જે ઝડપી કરવામાં આવી તે સમયે તેમના ટેબલના ખાનામાંથી હાલની જે ટ્રેપ છે તેના 1 લાખ રૂપિયા ઉપરાંત બીજા 1.5 લાખ રૂપિયા પણ મળી આવેલ જે બાબતે હાલમાં આક્ષેપિતની પૂછપરછ ચાલુમાં છે વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ